નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર સ્વાગત છે. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે. ગેસ્ટ ઓફ ધ ડે માં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે અમે વાત કરીએ છીએ, અંતરંગ. દર્શક મિત્રો, આજે અમારી સાથે હાજર છે અતિથિ કાર્યક્રમમાં વાત કરવા માટે, અંતરંગ વાતો કરવા માટે, રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા. નારણજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલા તો મારો એ પ્રશ્ન થાય કે રેલવે બજેટ જે સતત 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 આપની અને લાલુજીની એ બંને જે જાહેરાત કરો છો, લાલુજીની સાથે આપ કામ કરો છો, લોકપ્રિય બજેટ આપો છો, શ્રેય કોને આપી શકો? લોકપ્રિય બજેટ છેલ્લા 4 બજેટ આદરણીય મંત્રીજી લાલુ પ્રસાદે જ્યારે પેશ કર્યા ત્યારે આમ જનતાને ધ્યાનમાં રાખી અને રેલવે બજેટ આપવામાં આવે છે. નોર્મલી અમે પણ આટલા વર્ષો સુધી પાર્લામેન્ટમાં બેઠા અને ઘણા બધા રેલ મંત્રીઓને સાંભળ્યા ત્યારે એમ જ બીક લાગે કે હવે સ્લીપર ક્લાસમાં, એસી ફર્સ્ટમાં, એસી સેકન્ડમાં, એસી 3 ટાયરમાં કેટલું ભાડું વધવાનું છે, જેથી જનતા એકદમ ગભરાઈને બેસી જવાય અને કેટલો વધારો થશે તેની જ રાજુને બેઠા હોય. એની જગ્યાએ છેલ્લા 4 બજેટ રેલ મંત્રી લાલુ પ્રસાદજીની એક કુશળ નેતૃત્વ છે એમનું, અને એની અંદર જે બજેટ આમ જનતાને રાહત આપી છે અને ઉદ્યોગપતિઓને પણ એટલી જ. એટલે સ્પેસિફિક જો તમારે બધો જ શ્રેય આપો તો સિર્ફ લાલુજીને આપો છો કે અધિકારીઓ પણ ખરા સાથે સાથે? લાલુજીની સાથે સાથે અમારી એડમિનિસ્ટ્રેશનની અંદર મશીનરી તો એની જ છે. અમારા ચેરમેન હોય કે રેલવેના અલગ અલગ બ્રાન્ચના ઓફિસર્સ, રેલવે બોર્ડના ઓફિસર્સ, ઝોનલના ઓફિસર્સ, જનરલ મેનેજર્સ, ડિવિઝનના ઓફિસર્સ, ડીએમ, એની સાથે અમારી 15-20 બ્રાન્ચ છે. તો એ બધા જ, કેમકે નવી જે પદ્ધતિથી બજેટ પેશ કરવા માટેનું આખું જે ગાઈડન્સ આપે છે, માર્ગદર્શન આપે છે, એ ટોપ ટુ બોટમ જાય છે. એ બોટમમાંથી જે ડિવિઝનમાંથી જે ફીડબેક મળે, ઝોનલમાંથી ફીડબેક મળે, રેલવે બોર્ડને મળે, રેલવે બોર્ડ મંત્રીજીને, અમે તમે ત્રણેય મંત્રીઓ, 2 રાજ્યકક્ષાના મંત્રી અમે છે અને 1 કેબિનેટ મિનિસ્ટર છે, સાથે બેસીને એની ચર્ચા વિચારણા કરે છે અને જનતાને સૌથી વધારે ફાયદો કેટલો કરી શકાય. કેમકે સૌથી મોટામાં મોટો જો ટ્રાન્સપોર્ટેશનનું જો વિંગ હોય તો એ રેલવે વિંગ છે. સિવિલ એવિએશનની અંદર ક્રાફ્ટ ક્રાફ્ટની અંદર કોઈ એટલી મુસાફરી કરતા નથી, બહુ જ મોટા મોટા માણસો એની અંદર મુસાફરી કરે. તો આની અંદર અમારા મીડિયમ અને ગરીબ લોકો જ મોટા ભાગે આની રેલવેનો ઉપયોગ કરે છે. તો એ એક સસ્તું અને સારું સાધન. આપે કીધું કે બહુ જ સરળ અને લોકોને તરત ગળે ઉતરી જાય અને કોઈ પણ જાતનો વિરોધ ના થાય, એના કરતાં બી વધારે વિરોધ ના થાય તેના કરતાં બી વધારે લોકો આવકારે તેવું 4 વર્ષથી બજેટ પેશ કરવામાં આવે છે લાલુજી દ્વારા, અને આપ પણ એની સાથે જ સહયોગીઓ છો. નારણજી, શું લાગે છે કે એક્ઝેક્ટ મારે એ દિવસો જાણવા છે કે જ્યારે બજેટ આવવાનું હોય એના 1 વીક પહેલાં, 10 દિવસ પહેલાં, 15 દિવસ પહેલાં જે પ્રેશર આવતું હશે, પોલિટિકલ પ્રેશર પણ આવતું હોય, અધિકારીઓ તરફથી એમ પણ પ્રેશર આવતું કે આના કારણે ખર્ચો વધી જશે, ડેપ્થ વધી જશે, બધું જ આવતું, કેવા પ્રેશર હોય છે લાસ્ટ વીકની અંદર? પ્રેશરો બહુ જ રહે છે, કેમકે આની અંદર અમારી જે યુપીએ ગવર્મેન્ટ ચાલે છે, આદરણીય સોનિયાજી અમારા યુપીએ ચેરપર્સન છે યુપીએ ગવર્મેન્ટના, આદરણીય ડૉક્ટર મનમોહનસિંહજી અમારા પ્રાઇમ મિનિસ્ટર છે, અને અમારું આખું જ યુપીએ મંત્રીમંડળ છે. તો એની અંદર પણ એટલું પ્રેશર આવવાનું કે કોઈ કોઈને મતવિસ્તારની અંદર આ કામો લેવા જોઈએ, આટલા કામો લેવા જોઈએ, પ્લસ રાજ્યસભા લોકસભા મેમ્બર્સની પણ એટલી જ ડિમાન્ડ આવે છે, પ્લસ અમારી જે બહારની જે એનજીઓ છે એના તરફથી પણ કેટલીક ડિમાન્ડ આવે. એ ડિમાન્ડની અલાવા રેલવે મંત્રાલય જે છે, રેલવેના અમારા ઓફિસર્સ છે, એની અંદર અમે લોકો 2 પાર્ટ પાડીએ છીએ, 1 પેસેન્જર ટ્રાફિક, 1 ગુડ્સ ટ્રાફિક. તો રેલવેને કઈ કઈ જગ્યાએ સૌથી મોટામાં મોટું માલ લદાન થઈ શકે છે, તો રેલવે આ ડિમાન્ડ પબ્લિક નથી કરતી, આ ડિમાન્ડ અમારા ઓફિસર્સ તરફથી આવે છે, અને એ ઓફિસર્સની ડિમાન્ડને પણ અમારે એટલું જ મહત્વ આપવું પડે છે કે જ્યાંથી અમને સૌથી વધારે વધારે અર્નિંગ મળે છે, જ્યાંથી અમે માલ લદાન સૌથી વધારે લઈ જઈ શકીએ. તો માનો કે ત્યાં કોઈ સિંગલ રૂટ છે, સિંગલ લાઇનની જગ્યાએ ડબલ લાઇનની માંગણી કરી. મારો સ્પેસિફિક નારણજી સ્પેસિફિક સવાલ એ કે જે છેલ્લા 10-15 દિવસ આપે કીધું કે કોલેશન ગવર્મેન્ટ છે, એટલે સ્વાભાવિક છે કે બધા સહયોગી જે પણ પક્ષ હોય તેનો તો પ્રેશર આવે જ, તમારા પક્ષમાંથી પણ પ્રેશર આવે, અધિકારીઓની પણ કદાચ ક્યાંક એવી ડિમાન્ડ હોય કે આ વસ્તુ તો આ બજેટમાં થવી જ જોઈએ, એની એ માહોલ કેવો છે ને એમાંથી કઈ રીતે બહાર આવી શકાય છે?
એજ પ્રેશર ને છેલ્લી ઘડી સુધી ચેન્જીસ આવ્યા કરે. અમે લોકો એક બાજુ ડ્રાફ્ટ કમ્પ્લીટ કરીને મોકલી આપીએ, પ્રિન્ટમાં જાય અને પ્રિન્ટમાં ગયા પછી ફરી કંઈક નવું આવે તો એ નવા પ્રમાણે ફરી પાછું પ્રિન્ટ કરાવવાનું, એની ચર્ચા થાય અમારી રેલવે બોર્ડના તમામ બોર્ડ મેમ્બર્સ, અમારા મેમ્બર ટ્રાફિક હોય છે, મેમ્બર ફાઇનાન્સ હોય છે, મેમ્બર સ્ટાફ હોય છે, મેમ્બર એન્જિનિયરિંગ હોય છે, મેમ્બર મિકેનિકલ હોય છે, તો એ બધા જ બ્રાન્ચના અમારા વરિષ્ઠ જે બોર્ડ મેમ્બર્સ હોય છે એની સાથે અમારે ફરી પાછી પરામર્શ કરવી પડે અને એનું એપ્રુવલ લાલુજીને લેવી પડે. નાવ 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 બધી જ વસ્તુ આવ્યા બાદ તમે જ્યારે બજેટ બહાર પાડો છો એના પછીનું એક વીક પણ વધુ ક્રુશિયલ હશે. એક વીક પણ ક્રુશિયલમાં અમારે બધું સાંભળવાનું પછી કે અમારું રહી ગયું, અમારું નથી આવ્યું અને આ તમે લઈ લીધું, આવા બધા ઘણા બધા સારા નરસા સંદેશાઓ અમને મળે છે અને એને પણ અમારે એબ્સોર્બ કરવાની શક્તિ તને મંત્રની હોવી જોઈએ. ઓકે ઓકે. નારણજી, લાલુ પ્રસાદ યાદવ આપના પક્ષમાંથી નથી, રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ છે અને સ્વાભાવિકપણે કે તેઓ એ પાર્ટીને જ બિલોંગ કરે છે, આપ કોંગ્રેસમાંથી બિલોંગ કરો છો. ક્યાંક 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 એવું લાગી રહ્યું છે કે ફક્ત ને ફક્ત લાલુજી રેલવે પર હાવી થઈ ગયા છે, કોંગ્રેસ પોતાની જે ખરેખર એની ડિમાન્ડ, એમના કમિટમેન્ટ, રાધર હું ડિમાન્ડ કરતાં કમિટમેન્ટ કહીશ, એની જગ્યાએ લાલુ પ્રસાદ યાદવ વધુ હાવી થઈ જાય છે એવું માનો છો? રેલ મંત્રાલયની એક આખી મંત્રાલયની સિસ્ટમ અલગ છે. મંત્રી કોઈ પણ પાર્ટીનો હોય, મંત્રી કોઈ પણ પાર્ટીનો હોય તો એ પાર્ટીને ધ્યાનમાં નથી રાખતા, એને દેશ જોવાનો છે, દેશ ચલાવવાનો છે. રેલવેને પૂરું નેટવર્ક છે દેશની અંદર, એ નેટવર્કના એ કેબિનેટ મિનિસ્ટર છે. એટલે કેબિનેટ મિનિસ્ટર બિંગે કોઈ રાષ્ટ્રીય જનતા દળના પ્રેસિડેન્ટ છે અને એની પાર્ટીના છે એટલા માટે એને વધારે કંઈ મળે એ પરિસ્થિતિ રેલવેની અંદર બિલકુલ ના થઈ શકે. રેલવે અમારું જે પ્લાનિંગ કરે છે એ પ્લાનિંગ લાલુજી આવે છે તો એના પહેલાં અમારા જે ઓફિસર્સ છે એ 10 વર્ષનું, 5 વર્ષનું, 10 વર્ષનું, 15 વર્ષનું, 20 વર્ષનું, 25 વર્ષ સુધીનું પ્લાનિંગ નેટવર્ક આખું બનાવીને મૂકે છે અને એ પ્રમાણે રેલવે બજેટની અંદર આને આપવામાં આવે છે ફીડબેક. અને એ ફીડબેક મળ્યા પછી અમારા મંત્રીજી જ્યારે બજેટ પેશ કરે છે ત્યારે એ બજેટ દેશના લોકોના હિતમાં હોય છે, ઉદ્યોગપતિઓને પણ ધ્યાનમાં રાખે. એટલે લાલુજીનું બજેટ નથી હોતું પણ હોય છે યુપીએ ગવર્મેન્ટનું બજેટ હોય છે. વન સેકન્ડ, અહીંયા રોકેશ, ઘણી બધી વાતો કે દર્શક મિત્રો, લાલુજીનું બજેટ નથી પણ લાલુજી સ્વાભાવિકપણે રેલ બજેટ આવે છે ત્યારે જનરલ યુપીએ ગવર્મેન્ટનું જે કદ થવું જોઈએ તેના કરતા વધુ લાલુજીનું કદ થાય છે. ઘણી બધી વાતો કરવી છે એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એક વાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. આજે અમારી સાથે છે અંતરંગ વાતો કરવા માટે નારણભાઈ રાઠવા. નારણજી, બ્રેક પહેલા વાત કરી તે પ્રમાણે કે રેલવે બજેટ જે આવે છે તેની અંદર યુપીએનું જે કદ વધે છે, યુપીએ ગવર્મેન્ટ દ્વારા જે નીતિ મળી છે તેના કરતાં વધુમાં વધુ હાઇલાઇટ થાય છે કે લાલુ કા બજેટ. આની સાથે બીજી વસ્તુ પણ જોડું તો યુપીએ ગવર્મેન્ટમાં જે બીજા મિનિસ્ટર પણ છે જે કોંગ્રેસમાંથી નથી તેનો શ્રેય પણ બીજી પાર્ટીના મીન્સ જે તે વ્યક્તિના નામ ઉપર જાય છે. કદાચ વાત કરું તો કંઈક નીતિ આવે તો ક્યાંક રામવિલાસ પાસવાનજીની નીતિ, ક્યાંક શરદ પવારની નીતિ, ક્યાંક લાગે છે કરું કે આ કોલેશન ગવર્મેન્ટની અંદર, રેલવે ડિપાર્ટમેન્ટ છોડીને વાત કરું છું, ક્યાંક કોલેશન ગવર્મેન્ટની અંદર કોંગ્રેસ પોતાનું જે પ્રભુત્વ ખરેખર જે જળવાવું જોઈએ એની જગ્યાએ ક્યાંક ઇન્ડિવિઝ્યુઅલ જે અલગ અલગ પાર્ટીના હેડ છે અથવા તો તેના મિનિસ્ટર છે તેનું કદ વધતું જાય છે તેવું માનો છો? નહીં, એ રીતે ના થઈ શકે આમાં, અને એ માનવું પણ નહીં જોઈએ. કેમ કે યુપીએ ગવર્મેન્ટ જ્યારે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવ્યો ત્યારે ઓલ પાર્ટી લીડર્સ યુપીએ ગવર્મેન્ટ સાથે કોઇલેશનમાં છે. એના ચૂંટણી મેનિફેસ્ટો એ લોકોએ ઘોષણા કરેલી, એની ચર્ચા વિચારણા યુપીએ ચેરપર્સન સાથે, ઓલ પાર્ટી લીડર્સ જે યુપીએ સાથે સંલગ્ન છે એના કોમન પોઈન્ટ્સ કાઢી અને એનો એક કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવી અને યુપીએ સરકાર ચાલે છે. એટલે કોઈ શરદ પવાર માન લો એનસીપીના લીડર છે, આરજેડીના લીડર લાલુજી છે, રામવિલાસ પાસવાન કોઈ અલગ જોન શક્તિના છે, તો એમના પૈકીના કેટલાક કોમન પોઈન્ટ્સ જે યુપીએ સરકારને લેવાના થાય
એ લઈ અને એની ઉપર ગવર્મેન્ટ આખી ચાલે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ કૃષિમંત્રી એનસીપીમાંથી છે અને એ શરદ પવારજી એ કોઈ બજેટની અંદર કોઈ આઈટમો રાખે છે, એની પાર્ટીના ઉપર ધ્યાન નથી રાખતા. ઓલ ઓવર દેશના તમામ ખેડૂત આલમને ધ્યાનમાં રાખીને એની સ્કીમો બનાવતા હોય છે, નીતિઓ બનાવે છે, પોલિસી ઘડે છે અને એ કોઈ એડવર્સ ઇફેક્ટ ન કરે એ રીતે ધ્યાનમાં રાખીને આની તમામ પોલિસી ડિપાર્ટમેન્ટ વાઇઝ તૈયાર કરે છે. ઇવન પાસવાનજી કેમિકલ ફર્ટિલાઇઝરના એ મિનિસ્ટર છે, તો પાસવાનજીને પણ સ્ટીલનો ડિપાર્ટમેન્ટ પણ એમની જોડે છે. તો ઇસ્પાત મંત્રી તરીકે, કેમિકલ ફર્ટિલાઇઝર મંત્રી તરીકે એ પોતે જે કોઈ ડિસિઝન લે છે એ ડિસિઝન વિધિન ધ પરવ્યૂ, એના પ્રોગ્રામો જે પોલિસી આપે છે એ પોલિસી પણ લીગલ સાઇડમાં ચેક કરી, મીન્સ સીએમપીને જે કોમન મિનિમમ પ્રોગ્રામ છે તેને જ લક્ષ્યમાં લઈને. નારણજી, સ્વાભાવિકપણે ઇલેક્શન હવે ટૂંક જ સમયમાં કહી શકાય કે હવે ઓફિશિયલ પણ થવાનું છે અને કદાચ અટકળો પણ ચાલે છે કે કદાચ વહેલી આવી પણ જાય. વોટ ડુ યુ ફીલ, વોટ ઇઝ અ સ્ટેટમેન્ટ, શું લાગે છે? હાલના સંજોગોમાં આ યુપીએ સરકાર જે ચાલે છે એની ઉપરથી જો આમ ફિલિંગ્સ જે છે અમારી યુપીએ એલાયન્સ પાર્ટીના તમામ લીડરો સાથે, તો ચૂંટણી નિયત સમય આવવાની છે એ પ્રમાણેનું આજની તારીખે અમારું પોતાનું પણ માનવું છે, અમારી યુપીએ એલાયન્સના પાર્ટી લીડર્સ પણ એ રીતે માને છે. શું એનું કારણ હોઈ શકે કે જે પ્રમાણે હાર થઈ છે કોંગ્રેસની નજીકના ભૂતકાળમાં, એ કારણને લઈને આ ચૂંટણીને જે નિયત સમયે જ મીન્સ જે પહેલાં વહેલા કરવાનો પ્લાન હતો એને પાછી ઠેલવામાં કદાચ આ પણ ફેક્ટર, અને ખાસ કરીને કમ્યુનિસ્ટનું નારાજગી? નહીં, કોમ્યુનિસ્ટની પણ નારાજગી કહી નહીં, તો એક અમારું ખાલી પરમાણુ અનુસંધિના કારણે એક ઇસ્યુ ઊભો થયો છે એને સોર્ટ આઉટ યુપીએ ચેરપર્સન અને ડૉક્ટર મનમોહનસિંહ મારા પ્રધાનમંત્રી છે એ લોકોએ સોર્ટ આઉટ કર્યું છે. અને પરમાણુ અનુસંધિ જે છે એ કોઈ કોંગ્રેસ પાર્ટી માટે નથી, એ પણ દેશના હિતમાં છે. અને એ પોલિસી જે બનવાની છે, જે બનાવીને વાટાઘાટો ચાલે છે, એ દેશના હિતમાં હોય છે. એના હિસાબે કોઈ અમારી પાર્ટીની અંદર કોઈ સરકાર તૂટી જવાની છે કે ચૂંટણીઓ વહેલી આવવાની છે એવું પણ નથી. એ તો અમારા ઇન્ટરનલ આવા ડિસ્પ્યુટ કોઈને કોઈ પોઈન્ટ ઉપર થતા રહેશે અને એનું સોલ્યુશન પણ આવતું જાય છે. ચૂંટણીની હાલની પરિસ્થિતિ એ છે, ચોમાસા પછી માન લો કોઈ કોંગ્રેસનું માનો કે કર્ણાટકમાં કોંગ્રેસ હારી છે તો એના કારણે ચૂંટણી પાછી ઠેલવાનું એ પણ એક કારણ નથી. કેમકે એક સ્ટેટ ઉપરથી કોઈ ડિસિઝન આખા દેશની લોકસભાની ચૂંટણી વહેલી કરવી મોડી કરવી એ પણ એની પણ ડિસિઝન ના લેવાય. આમ જનતાનો જે અંધાર છે એ પ્રમાણે અને યુપીએ એલાયન્સ પાર્ટીના લીડર્સ છે એમણે આજની તારીખમાં સ્મૂધલી ગવર્મેન્ટ ચાલે છે. એક મહેંગાઈનો મુદ્દો હમણાં આવ્યો અમારી વચ્ચે, મહેંગાઈનો મુદ્દો લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને એના લીડરો જ્યારે યુપીએ સરકારની સામે હંગામો કરે છે, આંદોલન કરે છે, તો એ પણ એક ખોટી બાબત છે. આજે હું એનો સાક્ષી છું કે ભારત સરકારમાં એનડીએ સરકાર વખતે લગભગ 70 જેટલી વાર એને ભાવ વધારો કર્યો હતો. આ ઇફેક્ટ કાલે માનો કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રાઇમ મિનિસ્ટર હોય તો એ પણ રોકી નહીં શકે. આ તો ઇન્ટરનેશનલ ઇફેક્ટ, સમયની જરૂરિયાત પ્રમાણે જ યુપીએ સરકારે લીધેલું આ પગલું. જેથી કહીને કોઈ એનો બ્લેમ યુપીએ સરકારને ના આપી શકે. પરંતુ જે પણ વાસ્તવિકતા છે, પરંતુ આપને પણ ખ્યાલ હશે, આપ વર્ષોથી રાજકારણમાં છો, સક્રિય રાજકારણમાં છો, વાસ્તવિકતા ખબર હોવા છતાં પણ મતદારો આવા બધા મુદ્દાને ઘણી વખત ધ્યાનમાં માયના રાખતા હોય છે. આ બધા મતદારોને આ નિર્ણય લેતી વખતે ઘણી બધી ગડમથલ થઈ હશે. મતદારોને નિર્ણય લેતી વખતે ગડમથલ થાય નહીં, કેમ કે એની અંદર જેટલી સબસિડી આપવા પાત્ર છે એટલી અમે એ કંપનીઓને આપીએ, વધારે પડતી સબસિડીઓ પછી આપી ના શકાય. અને એ ઇન્ટરનેશનલ ઇફેક્ટ થાય છે, તો પ્રાઇસ હાઇક થાય ત્યારે એ બધાની અંદર આની અસર થતી હોય છે. લોકલ જે પરિસ્થિતિ છે, સ્ટેટ વાઇઝ જ્યારે અમે લોકો એનું એસેસમેન્ટ કરીએ છીએ, તો એ પણ લોકોને ગુમરાહ કરે છે. સ્ટેટ વાઇઝ જે એડમિનિસ્ટ્રેશન ચીફ મિનિસ્ટરો ચલાવે છે, તો એની અંદર કોઈ દૂધનો ભાવ વધ્યો તો કોઈ મનમોહનસિંહ જવાબદાર નથી, બટાકાનો ભાવ વધ્યો તો એનો જવાબદાર. મીન્સ આપનો સીધો આક્ષેપ છે કે નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જે પ્રમાણે દરેક વાતમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની ખામીઓ કાઢે છે, એ ખોટા હથકંડા છે અને ખોટી પોતાની વાત ગલત રીતે તે ફેરવીને બતાવે છે. એમના એડમિનિસ્ટ્રેશનને ડાયવર્ઝન આપવા માટેનું એક આ સ્ટાઇલ છે. મોદી સાહેબની સ્ટાઇલ એ લોકોના મગજની અંદર
એનું એડમિનિસ્ટ્રેશન બરાબર છે કે કેમ, એ લોકોને ખરાબ એડમિનિસ્ટ્રેશન છે એવું ખબર નહીં પડવા દે, પણ આવી રીતે ડાયવર્ઝન આપી અને એ બાયપાસ કરી દે છે. એટલા માટે કે જ્યારે જ્યારે ખેડૂતોનો પ્રશ્ન આવીને ઉભો રહ્યો, ખેડૂતોને એના ક્રોપના ભાવ ઓછા મળે ત્યારે ખેડૂતો બૂમ પાડે છે. એ નથી કહેતા કે 80% દેશની વસ્તી ખેડૂતોની છે, 20% આમ જનતા છે. જો કોટન પ્રોડક્શન કરનાર જે ખેડૂત છે એને કોટનના ભાવ વધારે માંગે હોય, મગફળીનો ભાવ જે ખેડૂત છે મગફળી પેદા કરે છે એ મગફળીનો ભાવ વધારે માંગવાનો, ભાવ વધારે માંગે મગફળીનો તો તેલનો ભાવ વધારે. પરંતુ નારાયણજી આપના કહેવા પ્રમાણે કે જે ખોટી વાત લોકો સમક્ષ મૂકે છે, ખોટી રીતે કેન્દ્ર સરકારને બદનામ કરે છે, પરંતુ એક વસ્તુ પણ સાચી હકીકત છે, વાસ્તવિકતા છે, આપે માનો છો ખરા કે નરેન્દ્ર મોદી આપના કહેવા પ્રમાણે જે ખોટી વાત કરે છે લોકો સમક્ષ તેને સામે પડકાર આપવા માટે કોંગ્રેસમાં જે સક્ષમ નેતાગીરી જોઈએ ગુજરાતમાં તેની પણ ખામી છે, સ્વીકારો છો આપ? અમે અમારા કોંગ્રેસ પાર્ટી તરફથી જેટલા સ્ટેટમેન્ટ કરવા જોઈએ કે મોદી સાહેબ જેટલા સ્ટેટમેન્ટ કરે છે એઝ એ મુખ્યમંત્રી ગુજરાત, તો એની સામે અમે લોકો એનો રદિયો આપીએ છીએ કે ભાઈ સાચી હકીકત આ છે. ફોર એક્ઝામ્પલ, હમણાં રિસેન્ટલી એને એક સ્ટેટમેન્ટ કર્યું કે ભારત સરકારને અમે લોકો 40,000 કરોડ રૂપિયા ટેક્સ આપીએ છીએ, ગુજરાતની જનતા, ગુજરાતની જનતા આપે છે. એ સ્ટેટમેન્ટ ખોટું છે, એનું અમને કેલ્ક્યુલેશન કરીને બતાવે. એનો રદિયો ફરીથી આપવામાં આવ્યો કે નાના પંચમાં ભારત સરકારમાં તમે તપાસ કરો કે ભારત ગુજરાતની જનતા તરફથી તમે કેટલો વેરો ત્યાં ભારત સરકારને ચૂકવો છો, અને ભારત સરકાર જોડેથી તમે શું લો છો, આટલા બધા પૈસા ભારત સરકારની અંદર 80-20 સ્કીમના હોય છે. માનો કે 80% ભારત સરકારની ગ્રાન્ટ, 20% એને મેચિંગ ગ્રાન્ટ કરવાની, કેટલીક જગ્યાએ 50% રાજ્ય સરકારની, 50% ભારત સરકારની, કેટલીક જગ્યાએ 75% ભારત સરકારની અને 25% આની. તો આવી ઘણી બધી સ્કીમો છે. આ જે એનઆરયુ એમના પૈસા જે આવે છે, કરોડો રૂપિયા અહીંયા તમે એ કરો છો, શહેરી વિકાસની અંદર તમે વાપરો છો, તો એવા તો અનેક છે. ટ્રાઇબલ સપ્લાનના જે પૈસા આવે છે, પરંતુ અગેન અગેન વાત ત્યાં જ આવીને અટકે છે. આપે જે વાત કરી એ વસ્તુ ખરેખર ગુજરાતની જનતા, ગુજરાતના મતદારો, ગુજરાતના નાગરિકો પાસે પ્રોપર વેમાં પહોંચતી નથી. નાનજી વાત કરે છે. દર્શક મિત્રો, સમય થયો છે કે વિરામનો, મળી એક નાનકડા વિરામ બાદ. ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કરી રહ્યા છે આપણે રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા સાથે. નારણજી, બ્રેક પહેલા વાત કરી તે પ્રમાણે કે ક્યાંક કેન્દ્ર સરકારની ખરેખર જે નીતિ, જે સપોર્ટ આપે છે ગુજરાતને, પરંતુ ખોટી રીતે અહીંયા ચગાવવામાં આવે છે. મારો પ્રશ્ન બ્રેક પહેલા આપને એ જ હતો કે ક્યાંક આપ સ્વીકારો છો ખરા કે સાચી હકીકત લોકો સુધી પહોંચાડવામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના લીડરો ક્યાંક કાચા પડ્યા છે? યસ ઓર નો? કોંગ્રેસના અમારા કાર્યકરો પાછા પડ્યા નથી. અમે લોકો અમારી એઆઈસીસી તરફથી પણ અમારા જે પ્રવક્તા હોય છે એનો રિપોર્ટ આપ્યા કરે છે. સ્ટેટના જે અમારી કોંગ્રેસની બોડી છે એ પણ એનો રિપોર્ટ આપે છે. અપોઝિશન લીડર ગુજરાત એસેમ્બલી છે શક્તિસિંહ ગોહિલ, તો એ પણ એનો રદિયો આપે છે, એનું ક્રિટિસાઇઝ કરે છે. તો એ દ્રષ્ટિએ જોવા જઈએ તો અમે તો એટલું જ એમ કહેવા માગીએ છીએ કે કોંગ્રેસના કાર્યકરો એક થોડા શિસ્ત મળે છે. અમે લોકો આવું તોડફોડ કરતા નથી. જ્યારે આ લોકો કંઈ પણ કચાશ નથી રાખતા. આજે પરિસ્થિતિ એવી છે કે આખા ગુજરાતની અંદર તમે મોટા મોટા બોર્ડ મારી દીધા. આ ગુજરાતની અંદર ગુજરાતની સ્થાપના થયા પછી અમે અનેક મુખ્યમંત્રીઓ જોયા, પણ એવા મુખ્યમંત્રી આજે જે અમે જોઈએ છીએ એવા મુખ્યમંત્રીના ફોટા અમે ગામડે ગામડે, ભાગોળે ભાગોળે, ચાર રસ્તે ચોકડીએ આવા ફોટા અમે જોયા નથી. શું પ્રસિદ્ધિની જરૂર છે તમારે? કરોડો રૂપિયા તમે બીજી બાજુ બગાડો છો, લોકોને હેન્ડપંપો નથી કરી આપતા, લોકોને હેન્ડપંપો રિપેરિંગ નથી કરી આપતા, નવી શાળા તમે નથી આપતા, પ્રાઇવેટ તમે લોકો સ્કૂલો આપી દીધી છે, જે લોકોને પૈસા ખર્ચવાની તાકાત નથી એ લોકો તમે કંઈથી પૈસા લાવીને છોકરું કોલેજનું કે માધ્યમિક શાળાનું કે ઉચ્ચતર માધ્યમિક શાળાનું શિક્ષણ લેવાનું છે? તમે પ્રવેશ ઉત્સવ કરો છો, શું જરૂર છે પ્રવેશ ઉત્સવ કરવાની? મંત્રીઓ જાઓ છો, એનું TADA અધિકારીઓ જાય છે, એનું TADA, એ બધા જ ખર્ચા બોગસ ખર્ચા છે. એટલા પૈસા જો તમે બચાવ્યા હોત તો આ ગુજરાતની સરકાર, ગુજરાતની પ્રજાનો ઉદ્ધાર થઈ જાય. આપના કહેવા પ્રમાણે શો ઓફ વધારે કરે છે અત્યારની ગુજરાત ભાજપ. ખોટો શો કરે છે, એ કરવાની કોઈ જરૂર નથી. બધા જાણે છે કે આ નરેન્દ્ર મોદી છે, આ નારાયણ રાઠવા છે. પછી મેં બોર્ડ મારું કે ના મારું શું ફરક પડવાનો છે એમાં? પણ એવા ખોટા ખર્ચા તમે કરોડો રૂપિયાના બોર્ડો બનાવીને ગુજરાતને તમે મૂકો છો, એ ખોટા છે. નવ નારાયણજી, ટૂંકા સમયમાં, અગેઇન આપે કીધું તે પ્રમાણે નિયત સમયમાં પણ
જો લોકસભાની ચૂંટણી આવે સ્વાભાવિકપણે એના માટે પણ હવે લગભગ 7-8-10 મહિના જ બાકી છે. વોટ ડુ યુ ફીલ, આપને શું લાગે છે કે જે પ્રમાણે રાહુલ ગાંધીના રોડ શોઝ આટલા બધા કર્યા છતાં પણ અલગ અલગ સ્ટેટની અંદર હારનો સામનો કરવો પડે છે, આપને શું લાગે છે કે આવનારા દિવસોની અંદર રાહુલનો અથવા તો ગાંધી પરિવારનો કરિશ્મા સમગ્ર હિન્દુસ્તાનની અંદર ફરી શકશે ખરો? રાહુલ ગાંધી એ અમારા માનનીય સંસદ સભ્ય છે, એઆઈસીસીમાં જનરલ સેક્રેટરી એક યુવા વર્ગમાંથી મૂકેલા છે. દેશની યુવા પેઢીને આકર્ષવા માટે, દેશની યુવા પેઢીને એક સાચું માર્ગદર્શન અને ગાઈડન્સ મળે, અને કોંગ્રેસ આટલા વર્ષો સુધી ભારત દેશ ચલાવ્યો છે, ગુજરાત રાજ્ય પણ ચલાવ્યું છે, તો એ દ્રષ્ટિએ હું વિચાર કરું તો આજે જે રીતે રાહુલ ગાંધીજીનો જે પ્રભાવ છે અને જેનાથી દેશની જનતા, દેશની યુવા પેઢી, પરંતુ નારણભાઈ એ વોટમાં કન્વર્ટ નથી થતા, એ પણ એક સત્ય હકીકત છે. એનો કરિશ્મો છે, ગાંધી પરિવારનો લોકોને આદર છે ગાંધી પરિવાર માટે, પરંતુ ક્યાંક એ વસ્તુ સ્વીકારવા તૈયાર છો કે રાહુલ ગાંધીની આટલી મહેનત પછી પણ જો ઉત્તર પ્રદેશમાં સફળતા ન મળતી હોય? મારું એટલું જ કહેવું છે કે નરેન્દ્ર મોદીનો કરિશ્મા શું? કોમ્યુનલ હાર્મોની ઊભી કરવી, લોકોની ભાવનાઓને ભડકાવી, એ સિવાય એમનો કયું કામ છે એ મને બતાવો. આટલી બધી બેરોજગારી છે, તમે રાજ્ય સરકારના ફ્લોર એસેમ્બલીની અંદર તમે એમ કીધું કે અમે 30,000 વેકન્સીઝ ભરવાના છે, તમે શું ભર્યું? લોકોને એ બી બેવકૂફ બનાવે છે કે તમે શિક્ષકો ભર્યા તો કે તમારે ફિક્સ પગાર મૂકવાનો 2500 રૂપિયા. તમે ગ્રામીણ વિસ્તારમાં હોસ્પિટલો ચાલે, નર્સિસની ભરતી કરી, તમે ફિક્સ પગાર 2500 મૂક્યા અને 5 વર્ષ સુધી ચલાવવાનો. પોલીસવાળાની ભરતી કરી, એ પણ ઘણી બધી જગ્યાઓ ખાલી છે, પોલીસવાળાની છતાં બી ભરતી કરી લોકોને બતાવવા માટે, તો એ પણ તમે 2500 રૂપિયામાં કર્યા. ડૉક્ટરોની મેડિકલ ઓફિસરની જગ્યાઓ ખાલી, એ મેડિકલ ઓફિસરની જગ્યાઓ 7,500 ફિક્સ અને 5 વર્ષ સુધી તમારે ચલાવવાનો, તો કોણ લોકો નોકરી કરશે? બીજી બાજુ તમે સ્કૂલની અંદર ફી વધારી, નવા નવા સ્કૂલના ઓરડા તમે આપ્યા પણ વર્ગ નથી આપતા. એક વર્ગની અંદર છોકરું ફ્રી ઓફ કોસ્ટ ભણે છે, બીજા વર્ગની અંદર છોકરાની ફી લેવામાં આવે, તો ક્યાં જશે આ જનતા? કેવી રીતે ભણશે? તો આવી તો અમે અનેક પ્રશ્નો એમને આપીએ છીએ કે તમે ગુજરાતની અંદર એસટી, આજે 11,000 કિલોમીટર ફરેલી એસટીઓ તમે ગુજરાતની અંદર ફેરવો છો, કેમ તમે એની રેક્ટિફાઈ નથી કરતા? હમણાં બોડેલીની અંદર મારે 44 છોકરીઓ મરી ગઈ એસટીની અંદર અને મેઇન કેનાલની અંદર પડીને, તો એને પણ પૂરતું વળતર આપવું જોઈએ. એ 1,00,000 રૂપિયા આપીને તમે છૂટી ગયા, આજે નવું એક જીવન કંડારવાની, એની ઉપર જે છોકરીઓ હતી સ્કૂલની અંદર એ લોકોને પૂરી ફેસિલિટી નથી, એ લોકોને અકાળે મોત આવ્યું. નાઉ નારણજી, પોલિટિક્સને થોડુંક સાઈડમાં મૂકી દે અગેન. નારણભાઈ રાઠવા આટલો બધો વ્યસ્ત કાર્યક્રમમાં સમગ્ર ભારતના છૂકછૂક ગાડીને ચલાવવા માટેનું ટેન્શન, ભાર, વ્યસ્તતાની વચ્ચે જે પણ સમય મળે છે ફ્રેશ કઈ રીતે થાય છે નારણભાઈ રાઠવા? અમે લોકો કોન્સ્ટન્ટ પબ્લિક સાથે ટચમાં રહીએ છીએ, અમારા વહીવટ સાથે પણ એટલા જ ઓતપ્રોત રહીએ છીએ, પાર્લામેન્ટની અંદર પણ અમે એટલા ઓતપ્રોત રહીએ છીએ. આ એક સમય જે તક મળી છે એ તકનો પૂરેપૂરો ઉપયોગ કરી આપણી જિંદગીની કારકિર્દીનું એક રેલ રાજ ફ્રેશ કઈ રીતે થાવ છો મારે જાણવું છે. લોકો સંગીત સાંભળીને થતા હોય છે, કોઈ સ્વિમિંગ કરીને થતા હોય છે, કોઈ એક્સરસાઇઝ કરીને થતા હોય છે, આપ કઈ રીતે ફ્રેશ થાવ છો? પોલિટિશિયન ને પબ્લિક ના મળે તો ફ્રેશ ના થાય. ઓકે ઓકે, લોકો વગર રાજકારણીને જો ખરેખર કોઈ દુશ્મન, જો દુશ્મની કાઢવી હોય તો રાજકારણી આપણે જેના માટે દુશ્મની હોય તેનાથી લોકોને અળગા કરી દો તો એ આઈ થિંક ઢીલા થઈ જશે. શોખ કયા કયા છે આપના? શોખ મારા વોલીબોલ રમવાનો શોખ. શૂટર છો કે એટલે પાછળ ડિફેન્સ સર્વિસ? શૂટર 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 છો. ઓકે ઓકે, અને ક્યાં આગળ રમવાનું ક્યાં પસંદ? સેન્ટર. આજની તારીખમાં પણ અમે લોકો રમીએ છીએ. કોની સાથે? જૂના મિત્રો? સારા જૂના મિત્રો છે, નવા છોકરાઓ પણ અમે એની સાથે ટ્રેન થાય છે. અમે અમારો ટાઈમ સાંજનો જે 5 થી 8 નો છે, એ 5 થી 8 ના ટાઈમની અંદર થોડું ફિઝિકલ એક્સરસાઇઝ મળે અને મેન્ટલી સ્ફૂર્તિ મળે. નારણભાઈ, મિત્રોની વાત કરીએ તો અંગત મિત્રો, આંખ બંધ કરો ને ફટાક દઈને 3 અંગત મિત્રોનું નામ બોલાય તો કોના કોના? મોહનસિંહ રાઠવા, એ અમારા ગુરુ છે રાજકીય રીતે, અને અમારી સાથે અમને લોકસભાની અંદર સીધા, હું તો કોઈ જગ્યાએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, હું સરકારી ઓફિસરમાંથી સીધો જમ્પ મારી અને પાર્લામેન્ટમાં ગયા. તો એક મોહનસિંહભાઈ, બીજા સુખરામભાઈ અને ત્રીજા છે અમારા સિદ્ધાર્થભાઈ પટેલ, જેના ફાધર એ મારા ગોડ ફાધર છે. ચિમનભાઈ પટેલ આ એક કાદવમાંથી એક નવો કમળનો જેવો છોકરો શોધી
અને સીધો 9મી લોકસભામાં પાર્લામેન્ટ મોકલ્યો. મારી હિસ્ટ્રી પણ પોલિટિકલ અલગ છે. હું જનતા દળમાંથી ચૂંટણી જીતીને આવ્યો હતો 9મી લોકસભા. 10મી લોકસભામાં જનતા દળ ગુજરાત બન્યો તેમાં હું જીતીને આવ્યો. ત્યાર પછી હું કોંગ્રેસની અંદર સતત કોંગ્રેસના એક સેવક તરીકે, સૈનિક તરીકે, આજની ઘડીને કાલનો દળ હું દોડવાનો છું અને દોડતા રહીશું. તો ટ્રાઇબલ લીડર તરીકે અમને જે આ લેવલ સુધી લાવવામાં સૌથી મોટા મોટો સિંહ ફાળો છે એ અમારું ઉમિલાબેન પટેલ, ચિમનભાઈ પટેલ, સિદ્ધાર્થ પટેલ, મોહનસિંહ રાઠવા, સુખરામભાઈ રાઠવા, આ અમારું આખું એક ગ્રુપ છે અને એ લોકોના થકી અમે લોકો આટલા લેવલ સુધી પહોંચ્યા. નારાયણભાઈ, સિદ્ધાર્થભાઈ પટેલનું નામ કાઢ્યું છે તો હું પૂછી જ લઉં આપને કે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સિદ્ધાર્થભાઈનું નામ ટોપ પર ચાલે છે, આપને શું લાગે છે કે સિદ્ધાર્થભાઈ, હું હાકેના નથી પૂછવા માંગતો કોણ આવશે, પરંતુ આપને લાગે છે કે સિદ્ધાર્થભાઈ જો પ્રદેશ પ્રમુખ બને તો એ પ્રોપર ન્યાય રહેશે? સિદ્ધાર્થભાઈ, લોકોની ડિમાન્ડ છે કે યંગ માણસ હોવો જોઈએ, તો એ દ્રષ્ટિએ હાઈકમાન વિચારે છે. હજુ તો ચર્ચાનો અંદર ચાલુ છે, તો એની અંદર 3-4 ઉમેદવાર છે. ભાઈ ભરતભાઈને કાઢી મૂકવા એવું પણ નથી હોતું. ભરતભાઈએ પણ બહુ સારી મહેનત કરી પાર્ટીને ઉંચી લાવવા માટે, પરંતુ અત્યારના સમયની અંદર લોકોની ડિમાન્ડ, પહેલાં તો પ્રદેશ સમિતિ લેવલે પીસીસીના પ્રેસિડેન્ટ કરતા હતા કામ, આજે ડીસીસી લેવલ, તાલુકા લેવલ, ટીસીસી લેવલ પણ લોકોને એમ કહે છે કે તમે પ્રદેશ સમિતિમાંથી પ્રમુખને બોલો. ફાઇન ફાઇન ફાઇન, આપના મત મુજબ સિદ્ધાર્થભાઈ પટેલ આઈડિયલ છે. હવે મારો રેપિડ રાઉન્ડ છે, ફટાફટ મને જવાબ આપજો, આપનો ફેવરિટ હીરો કોણ છે? ફેવરિટ એકચ્યુઅલી મેં, હું તમને કહું, મેં ફિલ્મ સ્ટારોની અંદર કોઈ હું ચોઇસ કરતો નથી. મોટા ભાગે મારું ફિલ્ડ છે એ પબ્લિક સર્વિસનું ફિલ્ડ છે. પબ્લિક સર્વિસમાં કોણ હીરો ગમે છે આપને? પબ્લિક સર્વિસમાં સારામાં સારું જે કામ કરે એને આપણે નામ નામ તો તો એ રીતે અમે લોકો અમારી અમારી આખી. આપ ફિલ્મ જોવો છો કે નથી જોતા? ના, નથી જોવાનો, સમય મળતો નથી. પહેલા જૂના ફિલ્મો જોતા હતા? જૂના ફિલ્મો બહુ રેર. કે કેવી ફિલ્મ? ગામડાઓની અંદર સ્ટોરી ગમે કે કેવી? ગામડાઓની અંદર એવી કોઈ ટોકીજ લવ સ્ટોરી ગમે કે? અમારો તો ગામડાની અંદર જે પેલા ગામડાની અંદર જે પેલા એ કરતા હતા ને, પહેલા પ્રોજેક્ટર લાવીને, પ્રોજેક્ટર લાવીને બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર બતાવે એવું બધા જોતા હતા. એટલે હવે તો બધું જયારે સમય આવ્યો જોવાનો, અદ્યતન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ત્યારે સમય નથી મળતો, એ વખતે સમય મળતો નથી. ઓકે ઓકે. અને 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 સૌથી વધુ નારણભાઈ રાઠવા ની જીવનમાં, બહુ શોર્ટ ટાઈમ છે, મને સમય ખૂબ જ ઓછો છે, નારણભાઈ રાઠવાના જીવનમાં એવો કયો નિર્ણય હતો કે જે બહુ કઠિન હતો લેવો? નિર્ણયમાં તો નોર્મલી ફેમિલી, અમે લોકો 4 છોકરા છે અને મારી વાઇફ છે, એ પણ આજે નોકરી કરે છે. અમે જેટલું બને એટલું ફેમિલીને પણ આગળ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ એવો નિર્ણય કે લેવો પડ્યો હોય ત્યારે મન ને ક્યાંક દિલને બાજુમાં મૂકીને, પણ એક કઠિન નિર્ણય લીધો, તો એવો કઠિન નિર્ણય કયો? એવો કોઈ નિર્ણય મારા લાઈફની અંદર લગભગ એવું નથી. કેમ? ઓકે. લાઈફની હેપીએસ્ટ મુમેન્ટ કઈ હતી આપની, જેમાં સૌથી વધુ ખુશ થયો? હેપીએસ્ટ મુમેન્ટમાં હું સીધો જમ્પ કરીને લોકસભામાં ગયો અને યંગેસ્ટ એમપી 9th લોકસભાના અમે લોકો હતા એ વખતે. ફાઇન, થેન્ક યુ વેરી મચ નારણજી, સમય ખૂબ જ ઓછો છે. દર્શક મિત્રો, જોયું તે પ્રમાણે નારણ રાઠવા કે જે રેલ રાજ્યમંત્રી છે, દિલ ખોલીને આજે વાત કરી. રાજકારણ વિશે બી ક્યાંક 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 અમુક વસ્તુ મને ખ્યાલ છે કે અમુક લિમિટેશનના કારણે હું એમની સાથે વાત ન કરી શક્યો. જરૂરથી સમય મળશે ત્યારે બીજી વાર મુલાકાત ગોઠવીશું. નારણભાઈ રાઠવા સાથે ફરી મળીશું નેક્સ્ટ વીકમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપશો નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. Thank you.